અહીંયા ભગવાનની કૃપાથી અને દાતાશ્રીઓના સહકારથી ત્રેવીસ તારીખથી ત્રેવીસ માર્ચથી રોજ આપણા ત્રણ કેન્દ્રોમાં થઈને પાંચ હજાર લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે અહીંયા વ્યવસ્થિત રીતે હાઈજીન રીતે તૈયાર થાય છે અને કોર્પોરેશન લઈ જાય છે તે તે સેવાભાવી સંસ્થાઓ લઈ જાય છે અને આ સેવા કરવામાં અમને આનંદ આવે છે કે ભૂખા માણસોને ભોજન મળી જાય છે મને લાગે છે કે હું પંચતંત્રની નાની વાર્તા તમને ટૂંકમાં કહું એક પારાધ્ય ફાંસલો બાંધ્યો અને એમાં ઘણા બધા કબૂતર ફસાઈ ગયા એ કપૂ કબૂતરનો જે વડો હતો એણે કબૂતરોને કીધું કે તમે મુંજાશો નહીં ઝાડ બંધાયેલી છે ખીલા ખોડાયેલા છે થોડી વારમાં એ આવશે પણ એ પહેલાં આપણે એકસાથે પ્રયાસ કરીશું તો થોડે દૂર મારો મિત્ર મુશકરાજ રહે છે ત્યાં જઈશું તે જાળ કાપી નાખશે પણ યાદી રાખજો કે જ્યારે તમે એકસાથે પ્રયાસ કરો ત્યારે તમને કષ્ટ થશે તમારી પાંખો અથડાશે તમારી ચાંચો અથડાશે કદાચ તમને થોડી વધારે મુશ્કેલીઓ પડશે પણ તમે પ્રયાસ છોડશો નહીં અને એ કપોતો એ એક સાથે પ્રયાસ કર્યો એટલે ઝાડના ખીલા ઉપડી ગયા અને મુશકરાજ પાસે ગયા એણે ઝાડ કાપી નાખી અને બધા જ કબૂતરો ફ્રી થઈ ગયા એ જ રીતે આપણું નેતૃત્વ નરેન્દ્રભાઈ છે તો આપણે એમની સૂચના પ્રમાણે રાજા રાજ માનો કે આપણું ગુજરાત છે તો રૂપાણી સાહેબ નીતિનભાઈને બધા સરસ પ્રયાસ કરી રહ્યા છે આપણે એક સાથે આને હોલા ઉપાડ કહેવાય એવો પાડ કરીએ અર્થાત સંયમમાં રહીએ સ્વચ્છતાથી રહીએ સંક્રમણ ન થાય એ રીતે રહીએ અને આનાથી બચીએ અને બીજાને બચાવીએ અને સાથ આપણો આખો દિવસ સારી રીતે કેમ વીતે એનું આયોજન કરીએ એટલે અમારે ત્યાં રાજકોટની અંદર ધર્મજીવન હોસ્પિટલ ચાલે છે એ અમારે બે ટ્રસ્ટોથી સંચાલિત છે તો પૂજ્ય દેવકૃષ્ણદાસ સ્વામી છે અને અમે છીએ તો બે સંતોની પ્રેરણાથી રાહત ફંડમાં આપણી સંસ્થા તરફથી ધર્મજીવન હોસ્પિટલ રાજકોટ તરફથી અગિયાર લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે અને આ સેવા તો જ્યાં સુધી આ ક્રાઇસિસ ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે ભયભીત ના થવું સચેત રહેવું આનંદમાં રહેવું પરિવાર સાથે બેસવું સારી પ્રવૃત્તિઓમાં દિવસ ગાળો આજે આપણે આપણને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને આજે કેટલા ધર્મગુરુઓ સરસ કથાઓ કરે છે તો જ્યાં જેમની રૂચિ હોય એવી કથાઓનું શ્રવણ કરી અને આપણી અંદરની સમૃદ્ધિ મેળવી લેવી કે જેથી બહારના આ બધા વિષમ વાતાવરણની સામે આપણે ટકી શકીએ એક તો સવારે આરાધના થવી જોઈએ સાંજે આરાધના થવી જોઈએ સત્સંગ થવો જોઈએ આજે સરસ મજાની બાળકોને આનંદ આવે ને એવી રમતો ઉપલબ્ધ છે તો બાળકો સાથે રમો ને હા એમાં પણ સંક્રમણનો ખ્યાલ રાખીને રમવાનો છે આનંદ પ્રમોદ કરીએ કોઈ સારા પ્રોગ્રામોનું આવી અને વિશેષ મહત્ત્વની વાત એ છે કે અત્યારે આપણા કેટલા બધા મિત્રોની સાથે વાત કરવાનો અવસર મળશે તો રોજ થોડા સારા ફોન કરીએ અને મિત્રોની સાથે આપણે કોઈ દી મળી નથી શકાય એવા મિત્રોને ફોન કરીએ તો દિવસ આરામથી પસાર થઈ જાય હું તો સહેજ ભાવે ભગવાનની કથા કરું છું કોરોનાને બહુ સંભાળતો નથી અને જેટલો ન હંભારી એટલું સારું છે પોઝિટિવલી આપણો સમય પસાર થઈ જાય એ બરાબર છે પણ એટલું નક્કી છે મેં તો એમને જે વાર્તા કહી મુશકરાજ એ અમારા માટે ભગવાન છે ભગવાન કૃપા કરે ને તો આ મહામારી ક્યાંય ઉડી જશે એટલે ભગવાનની પ્રાર્થના આરાધના કરતી રહેવી